ઉદાહરણો છઠ્ઠો દાખલો આકૃતિમાં દર્શાવ્યા મુજબનું તંત્ર સ્થાયી અવસ્થામાં છે તો સ્ટીલ તાંબાના તાપમાન કેટલું હશે આકૃતિ ચેક કરો આકૃતિની અંદર તમને સ્ટીલનો ભાગ આટલો આપેલો છે આ સ્ટીલનો ભાગ છે તાંબાનો ભાગ કેટલો આપેલો છે આટલો ભાગ તાંબાનો આપેલો છે ઓકે તો સ્ટીલ અને તાંબાનો જંક્શનનો ભાગ એટલે કયો ભાગ આ ભાગ આ જંક્શનનો વિભાગ કહેવાય સ્ટીલનો એક છેડો એટલે આ ભાગ છે એ કેટલા ડિગ્રી સેલ્સિયસ ઉપર છે ત્રણસો ડિગ્રી સેલ્સિયસ ઉપર અને તાંબાનો બીજો છેડો એ બરફના બોક્સમાં છે એટલે કેટલા ડિગ્રી સેલ્સિયસ ઉપર છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ ઉપર છે જંક્શનનું તાપમાન શોધવાનું છે બાકી બધો ડેટા આપ્યો છે ચલો શું શું ડેટા આપેલો છે ચેક કરો સ્ટીલના સળિયાની લંબાઈ પંદર સેન્ટીમીટર સ્ટીલના સળિયાની લંબાઈ પંદર સેન્ટીમીટર તાંબાના સળિયાની લંબાઈ દસ સેન્ટીમીટર ભઠ્ઠીનું તાપમાન ત્રણસો કેલ્વિન બીજા છેડાનું તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ ત્રણસો ડિગ્રી સેલ્સિયસ સોરી અને ઝીરો ડિગ્રી સેલ્સિયસ સ્ટીલના સળિયાના આઠ છેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયાના આઠ ક્ષેત્રફળ કરતાં બમણું છે તો આ એક મહત્ત્વનો ભાગ આવ્યો સ્ટીલના સળિયાના આઠ ક્ષેત્રફળ તાંબાના સળિયાના આઠ ક્ષેત્રફળ કરતાં બમણું છે સ્ટીલની ઉષ્માવાહકતા પચાસ પોઈન્ટ બે અને તાંબાની ઉષ્મા વાગતા ત્રણસો ને પચ્યાસી જૂલ સેકન્ડ ઇનવર્સ મીટર ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ શોધવાનું છે જંક્શનનું તાપમાન કેટલું હશે ચાલો જે જે ડેટા આપેલો છે એ ડેટા છે એ વ્યવસ્થિત રીતે લખી નાખવાનો અત્યારે ડેટા પછી સ્થાયી ઉષ્મા અવસ્થામાં એક છેડાથી ઉષ્મા ઊર્જા જશે બીજા છેડાથી બહાર નીકળી જશે સ્થાયી ઉષ્મા અવસ્થામાં સ્ટીલ અને તાંબામાંથી વહેતા ઉષ્માવહનનો દર કેવો હશે સમાન ડીક્યુ બાય ડીટી સમાન હશે અથવા એચ સમાન હશે એચનું શું સૂત્ર હતું જે આપણે તારવી ગયા સ્થાયી ઉષ્માવસ્થામાં કે એ ટી વન માઇનસ ટી ટુ છેદમાં એલ જો સૂત્ર યાદ ન આવતું હોય તો એકવાર ફરીથી થિયરી ચેક કરી થિયરી છે આલેખવાળી ટી વન થી ટી ટુ તાપમાન વચ્ચે આલેખ દોરેલો છે હા તો એ પ્રમાણે સ્થાયી ઉષ્મા અવસ્થાનું સમીકરણ છે એ યાદ રાખો ઉષ્મા વહનનો દર સમાન હશે એટલે એચ સમાન હશે એચ બરાબર ઉષ્મા વહનના દરને આપણે આવી રીતે પણ લખીએ છીએ ડીક્યુ બાય ડીટી સમય સાથે ઉષ્મા ઊર્જામાં થતો ફેરફાર અને એ સમાન હશે એટલે કે કેવો જળવાઈ રહેશે અચળ એટલે એના પરથી શું લખી શકાય એચ વન બરાબર એચ ટુ બસ બધી કિંમત મૂકી દેવાની પછી પછી ચેક કરો જો એ વન બરાબર શું લખ્યા છે ટુ એ ટુ આપણી વાત થઈ હતી હા કે શું વાત થઈ હતી તો કે સ્ટીલનું ક્ષેત્રફળ છે એ તાંબાના સળિયાના ક્ષેત્રફળ કરતાં બમણું છે એટલે એ વન બરાબર ટુ એ ટુ લખી શકાય ઓકે પછી કે વન કે કિંમત પચાસ પોઈન્ટ બે અને ત્રણસો પચ્યાસી ટી વન માઇનસ ટી ટુ તાપમાનનો તફાવત અહીંયા ટી માઇનસ ટી ટુ હવે આમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે યાદ રાખવાનું મોટા તાપમાનમાંથી નાનું તાપમાન બાદ કરવાનું મોટા તાપમાનમાંથી ફરીથી મોટા તાપમાનમાંથી નાનું તાપમાન બાદ કરવાનું તો આમાં તાપમાનો કયા કયા છે તો કે ટીવન છે ટી છે અને ટી છે ટી વધુ તાપમાન છે ટીવન વધુ તાપમાન છે એટલે ભઠ્ઠીના તાપમાનને શું નામ આપ્યું છે ટીવન પછી જે જંક્શન છે એના તાપમાનને શું નામ આપ્યું છે ટી અને બરફનું જે તાપમાન છે એને શું નામ આપ્યું છે ટી તો વધુ તાપમાનમાંથી ઓછું તાપમાન બાદ કરવાનું એટલે સ્ટીલ માટે જ્યારે લખતા અહીંયા ત્યારે શું લખાય ટી વન માઇનસ ટી અને તાંબા માટે લખતા હોઈએ ત્યારે શું લખાય તો કે ટી માઇનસ ટી ટુ તો આવી રીતે યાદ રાખવાનું વધુ તાપમાનમાંથી ઓછું તાપમાન બાદ કરવાનું ટી વન ટી ટુના સ્વરૂપમાં એને કાંઈ યાદ રાખવું નહીં બસ બધી કિંમતો મૂકી અને ટીને સૂત્ર કરતાં બનાવશો જવાબ આવી જશે ચુમ્માલીસ પોઈન્ટ તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ અને એ વચ્ચેનો જવાબ આવશે હા એ કોમન સેન્સથી યાદ રાખવાનો કે એક છેડે ત્રણસો છે બીજે છેડે ઝીરો ડિગ્રી સેલ્સિયસ છે તો સીધી વાત છે વચ્ચેનો જવાબ આવવો જોઈએ ઝીરોથી ત્રણસોની વચ્ચેનો ઓકે તો એ પ્રમાણે દાખલો ગણવાનો છે કોન્સેપ્ટ સ્થાયી ઉષ્મા અવસ્થાનો છે સ્થાયી ઉષ્મા અવસ્થામાં એચ વન બરાબર એચ ટુ થશે એચનું સૂત્ર યાદ ન હોય તો થિયરીમાંથી ચેક કરી અને પછી મેથેમેટિકલ સ્ટેપથી ગણતરી કરવાની છે બસ લખીને તૈયાર કરજો